विद्यार्थी मित्रों, आपणे फिजिक्स यूट्यूब चैनल में आपनुं हार्दिक स्वागत छे। तो आजना आ लेक्चरनी अंदर आपणे धोरण 11ना चैप्टर नंबर 3ना एक अगत्यना टॉपिकनी चर्चा करीशुं। टॉपिकनुं नाम छे सदिशोना सरवाळा माटे समांतर बाजु चतुष्कोणनी रीत। बराबर, तो हवे समांतर बाजु चतुष्कोणनी रीतनी अंदर केवा प्रकारनी प्रक्रिया करवानी छे एनी पण वात करी। चलो तो अहीं ध्यान आपजो। तो हवे हूँ बे सदिशो धारो के एक लउं, धारो के एक मैं सदिश लीधो, आ दिशानो सदिश लीधो, आ सदिशने नाम आपी दो ए सदिश। एक बीजो सदिश छे, ए सदिशने नाम आपी दो बी सदिश। बराबर, तो हवे लखाय કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સદિશ એ અને સદિશ બીનો સરવાળો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કરવો છે। ચાલો ક્લિયર। હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો શું કહેવા માગે છે? તો હવે સૌ પ્રથમ એની દિશાનો અને સમાન મૂલ્યનો એ દોરો, એટલે કે એ સદિશ દોરો। ચાલો ક્લિયર। તો હવે આપણે શું કરશું કે એની દિશાનો એક સદિશ એ દોરી દઈશું। તો આ સદિશ આપણે એટલા જ મૂલ્યનો આ સદિશ એ શું કરી દીધો, દોરી દીધો। ચાલો ક્લિયર। હવે જ્યારે ત્રિકોણની રીત હતી એના કરતાં થોડુંક અલગ, જ્યારે ત્રિકોણની રીત હતી એમાં આપણે શું કરતા હતા, આના શીર્ષ ઉપર બીજા સદિશનું શું કરતા હતા, પૂછ મૂકતા હતા। પણ હવે આપણે એવું નથી કરવાનું, આની અંદર શું કરવાનું છે તો અહીં ધ્યાન આપજો। હવે બી સદિશને અથવા તો બી સદિશના પૂછને એ સદિશના પૂછ પર સંપાત થાય તે રીતે મૂકો। ચાલો રેડી। તો હવે આપણે એની દિશા પણ એ જ રાખવાની છે, બરાબર, જે બીની દિશા ને એનું જેટલું મૂલ્ય છે એટલું જ। ચાલો તો હવે આપણે એની જે દિશા છે એ જ દિશાનો એક સદિશ આપણે શું કરી નાખશું, દોરી નાખશું। તો આ બી સદિશ શું કરી નાખ્યું, દોરી નાખ્યું। ક્લિયર। હવે શું કહે છે, હવે એ અને બી સદિશ ની સંલગ્ન બાજુઓ ને દોરો। તો આની સંલગ્ન બાજુ, તો આની સંલગ્ન બાજુ અહીં સામે થાય, તો અહીં ખાસ ધ્યાન આપજો, હું દોરું છું, અને આની સંલગ્ન બાજુ અહીં થઈશે, તો આપણે સંલગ્ન બાજુઓને શું કરી દઈશું, દોરી દઈશું। તો એની સંલગ્ન બાજુ હું શું કરું, દોરું છું। ચાલો ક્લિયર। અને બીની સંલગ્ન બાજુ, તો આની સંલગ્ન બાજુ થઈ ગઈ, બીની સંલગ્ન બાજુ, તો એને હવે આપણે અહીં દોર, તો આ કમ્પ્લીટ થઈ ગયું, બીની સંલગ્ન બાજુ દોરાઈ ગઈ। તો આ એની સંલગ્ન બાજુ થઈ, જ્યારે આ કોની સંલગ્ન બાજુ થઈ, બીની સંલગ્ન। અહીં તમને બિંદુ આને ઓ બિંદુ કહી દો, આને બિંદુ પી કહી દો। ક્લિયર। ચાલો આમ કરવાથી એક સબાચકોની રચના થાય છે। આ ત્યારબાદ
બરાબર. તો હવે તો સદિશ એ અને બીના પૂંછને જોડી દો, આના પૂંછ અને આ બંનેના શીર્ષને, બરાબર. ત્યારબાદ એ અને બીના પૂંછ અને સંલગ્ન બાજુઓના શીર્ષને એક પરિણામી સદિશ આર વડે જોડો. ક્લિયર? તો હવે આપણે આ બંનેને પરિણામી સદિશ એક આર વડે શું કરી દેશું? જોડી દેશું. તો આ જે છે એને પરિણામી સદિશ શું કહેવાય? આર. ક્લિયર? ખબર પડી ગઈ? તો આર બરાબર એ પ્લસ બી મળે છે જે એ અને બીના સરવાળા જેટલું મૂલ્ય દર્શાવે છે. આ રીતને સબાચકોની રીત કહે છે. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ. તો તમે આવી રીતનું બી પ્લસ એ પણ કરી શકો. તો પહેલાં બી દોરવાનો, તો આ અને પછી એના. તો સિમ્પલ વસ્તુ કે ત્રિકોણની અંદર એકનું શીર્ષ બીજાનું પૂંછ, જ્યારે આમાં બંનેના પૂંછ ભેગા થશે. ક્લિયર? તો બસ આમાં સંલગ્ન બાજુ, આમાં ચતુષ્કોણ બનશે જેવો આમાં ત્રિકોણ બનશે. ક્લિયર થઈ ગયું? તો તમે આના દ્વારા બાદબાકી પણ કરી શકો. ચાલો, તો હવે આપણે આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો પ્રશ્ન, તો આને કમ્પ્લીટ પાકો કરી લેવાનો છે, લખી લેવાનો છે. એકદમ નાનો પ્રશ્ન જ છે, બરાબર. પણ આવા નાના પ્રશ્ન અગત્યના હોય તો આને પાકા કરી લેવાના, આને નિગ્લેક્ટ કરવાના રહેતા નથી. ક્લિયર થઈ ગયું? ઓકે, થેન્ક યુ. બરાબર, ચોપડાની અંદર વ્યવસ્થિત લખી લેજો. કોઈ પણ પ્રકારની બીજી ગોખવાની જરૂર નથી. જે પ્રમાણે મેં લખેલું છે, જે પ્રમાણે તમે કામ કરતા જો, એ પ્રમાણે તમારે લખી નાખવાનું, એટલે તમારી મૌલિકતા ભાષાની અંદર લખી શકો. પણ આવું કંઈક આવવું જોઈએ, મતલબ કે આવી ભાષાની અંદર લખાયેલું હોવું જોઈએ. ક્લિયર? ઓકે, થેન્ક યુ, બાય.